चलो विद्यार्थी मित्रों, धोरण 8 ની અંદર ગણિત વિષયમાં આપણે માહિતીનો નિયમન ચેપ્ટર ભણતા રહ્યા છીએ અને આગળના ભાગની અંદર આપણે સંહિતામાં 5.2 પૂરું કર્યું. પાઈ ચાર્ટ કઈ રીતે તૈયાર કરી શકાય આ પણ જોયું. બરોબર, હવે આપણે 7મા ધોરણની અંદર સંભાવના શબ્દ સાંભળી ગયા છે. બરોબર, તક શબ્દ પણ સાંભળી ગયા છે. બરોબર, તક શબ્દ तक के संभावना के संकेतक के बराबर मोटा भागे के आ બધા જે શબ્દો છે ત્યાં બરાબર એ આપણે વ્યવહારિક ભાષાઓની અંદર વારંવાર ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે સામાન્ય બોલચાલની ભાષામાં સંભાવના તક મોટે ભાગે સંકેતક વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પ્રયત્નની ચોક્કસ પરિસ્થિતિમાં વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ મેં તમને વાત કરી
घटना शब्द प्रयोग माटे की घटना या प्रयोग ना कितना परिणामों को एकत्रित करते हैं बरोबर प्रयोग माटे की घटना या प्रयोग ना कितना परिणामों को एकत्रित करते हैं अने संभावना शोधन सूत्र घटना ना घटको अने जितना प्रयत्न की कुल संख्या घटना ना घटको अने प्रयत्न की कुल संख्या अगर आप Cato.
સફેદ કલરનો પણ દડો નીકળે, કા તો બ્લુ એટલે કે વાદળી કલરનો પણ દડો નીકળે અને કા તો લીલા કલરનો પણ દડો નીકળે. તો એ કુલ શક્યતાઓ કેટલી? 6. કુલ શક્યતાઓ કેટલી? કે 6. બરોબર. આવી બીજી ઘણી બધી બાબતો હોય છે. Thank you.
હવે સંભાવના શબ્દ આપણે ખ્યાલ જ છે તો સંભાવના શબ્દનો સૂત્ર શું છે તો સંભાવનાનો સૂત્ર છે કુલ શક્યતાઓ અને જે તે ઘટના બનવાની શક્યતા જે તે ઘટના બનવાની શક્યતા આ એનું સૂત્ર હવે આપણે જોઈ લઈએ એક સિક્કો ઉછાળતા તેના પર હેડ આવે હેડ એટલે છાપ આવે તેની સંભાવના શોધો બરોબર એની સંભાવના શોધો તો પેલા આપણે કુલ શક્યતા શોધી શું કહેવાય કુલ શક્યતા કુલ શક્યતા કેટલી તો કે કાં તો છાપ આવે અને કાં તો કાટ આવે लेकिन कुल संख्या कितनी थी तो के बी का तो हेड आ का तो टेल अब सिक्का पर हेड कितनी बाजू हुई है एक बाजू बराबर हेड आवानी संख्या कितनी ओके क्लियर બરોબર કારણ કે બે બાજુ તો ભાઈ હેડ હોય છે બે બાજુ તો હેડ હોય છે તો હવે એની સંભાવના શું થાય કુલ શક્યતાઓ કેટલી તો કે બે એમાંથી જે તે ઘટના બનવાય જે તે ઘટના એને કઈ એક સિક્કો ઉછળતો તેના ઉપર હેડ આવે બરોબર જે તે ઘટના બનવાની શક્યતા તો કે હેડ આવવાની શક્યતા કેટલી બરોબર તો કે એની સંભાવના કેટલી થાય 1/2 2 બરોબર હેડ આવવાની શક્યતા કેટલી તો કે 1 બરોબર એટલે 1/2 જે તે ઘટના બનવાની શક્યતા જે તે ઘટના એટલે કઈ ઘટના તો કે હેડ આવે એવું બરોબર આ એક પ્રવાસ રાશિ આપણે પછી આપણે જોઈ આગળ એક ઉદાહરણ રાજા આવે કાંટ આવે બે ની સંભાવના 1/3 છે બરોબર એક પાસો ઉછાળતા તેના પર લખેલો અ તેના પર લખેલો અંક 6 આવે તેની સંભાવના શું બરોબર હવે શું કરવાનું એમ પેલા કુલ શક્યતાઓ શું થઈ કેટલી થાય કુલ શક્યતા 6 કારણ કે પાસામાં કુલ 6 બાજુ હોય પરંતુ 6 અંક સુધી લખેલું 1 2 3 4 5 6 હવે 6 લખેલી બાજુ કેટલી છે એક બાજુ છે 6 લખેલી બાજુ કેટલી છે એક બાજુ ની હોય બરોબર 6 લખેલી બાજુ બરાબર 6 લખેલી બાજુ કેટલી છે એક જ છે આપણને ખ્યાલ જ છે તો એની સંભાવના શોધો
જેતે ઘટના પરમાણી સંખ્યા એટલે કે 6 લખેલી બાજુઓ કેટલી છે એ આપણે બાજુ હોય છે તો એ સંભવ છે કે 1 માં છે 6 બરાબર હવે તમને એમ કે કે તેના પર લખેલો અંક્યો એ 5 આવે તેની સંભાવના શું છે તો 5 લખેલી બાજુ કેટલી છે હું તો એક જ બાજુ હોય છે તો એની સંભાવના 1 માં છે 6 છે એની સંભાવના 1 માં છે 6 છે તમને એમ કે ભાઈ એના ઉપર લખેલો અંક જે છે એ 4 નંબર આવે તેની સંભાવના છે તો 4 નંબર 4 લખેલી બાજુ કેટલી છે બરોબર એમાં 6 6 માં જો એક ઉપર એક લખેલું હોય 2 1 3 4 5 અને 6 તો 4 નંબર લખેલી બાજુ કેટલી હું તો એક જ છે તો એની સંભાવના 1 માં છે તો 6 થાય બરોબર ખ્યાલ આવી ગયો અહીંયા આપણે ખ્યાલ આવી ગયો બગત રેખો ઉપરની છે તમને કે પ્રેરણા ઉપર લખેલો અંક જે કોઈ 3 નંબર આવે તો એની સંભાવના શું તો 3 નંબર લખેલી બાજુ કેટલી છે બરાબર 3 નંબર લખેલી બાજુ એક જ છે તો એની સંભાવના 1 છે 6 કુલ શક્યતાઓ છે એક તો આવે અને 3 નંબર લખેલી બાજુ એટલે કે જે તે પર ઘટના પરની શક્યતા કેટલી છે હવે સ્વાધ્યાય નંબર 5.3 ની અંદર પહેલો પ્રશ્ન અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો બરોબર જો આ ફરતું ચક્ર છે બરોબર ફરતું ચક્ર ફેરવતા મળતી શક્યતાઓ હા
બરાબર અહીંયા એ છે પહેલો સિકો બીજો સિકો કા તો બે ઉપર હેડ કા તો બે ઉપર ટેલ આવે કા તો પહેલા ઉપર હેડ અને બીજા ઉપર ટેલ અને કા તો પહેલા ઉપર ટેલ અને બીજા ઉપર હેડ એમ સિકો તો ઉછાળો તેરા ઉછાળો બરાબર આ પહેલો પ્રશ્ન છે આપણો પૂરો चार